ચોસઠ કેસ સામે આવ્યા જ્યારે ઓગણીસ દર્દીઓના મોત નીપજ્યા આમ અત્યાર સુધીમાં કુલ બે હજાર પાંચસો દર્દીઓ કોરોના પોઝિટિવ નોંધાયા છે અને અમદાવાદનો મૃત્યાંક એકસો અઠ્યાવીસે પહોંચ્યો છે જ્યારે બસો એકતાલીસ દર્દીઓ સાજા થયા છે શહેરમાં કોરોનાની અપડેટ આપતા મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ જણાવ્યું કે દસ દિવસમાં સાત હજાર સાતસો ને ત્રાણું સુપર સ્પ્રેડર્સનું સ્ક્રીનિંગ કરાયું જેમાંથી બે હજાર અઠ્ઠાણુંના સેમ્પલ લીધા જેમાંથી એકસો ને પંદરના રિપોર્ટ પોઝિટિવ આવ્યા તેમજ શાકભાજી વેચનારાઓને મફતમાં માસ્ક અને હેન્ડ સેનિટાઈઝર આપવાની પણ શરૂઆત કરાઈ છે તેમજ પહેલી મેથી માસ્ક ન પહેરનારા કરિયાણા અને દૂધની ડેરી જેવા દુકાનદારોને રૂપિયા પાંચ હજાર ફેરિયાઓને રૂપિયા બે હજાર અને સુપરમાર્કેટ્સને માર્કેટ્સને રૂપિયા પચાસ હજારનો દંડ ફટકારવામાં આવશે ઇન્ફેક્શન રેટ ઓછું કરવાનું અને મોર્ટેલિટી રેટ એટલે મૃત્યુદર ઓછું કરવાનો પ્રયાસ એમસી દ્વારા અત્યારે કરવામાં આવી રહ્યું છે સુપર સ્પ્રેડર્સની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી આ જે આપણું પ્રયોગ અથવા સ્ટ્રેટેજી જે રહી છેલ્લા દસેક દિવસથી એના ખૂબ સારા પરિણામ મળ્યા છે અને એક એવું કહી શકાય કે સુપર સ્પ્રેડર્સ ઉપર ભાર મૂકવાની વ્યૂહરચના અને આ વિચાર એના લીધે આપણને ખૂબ ફાયદો થઈ રહ્યો છે છેલ્લા દસેક દિવસમાં સાત હજાર સાતસો ને ત્રાણું જેટલા સુપર સ્પ્રેડર્સનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું એ પૈકી બે હજાર અઠ્ઠાણું લોકોના સેમ્પલ લઈને ટેસ્ટિંગ કરાવવામાં આવ્યા અને એ પૈકી છેલ્લા દસ દિવસમાં બધા અડતાલીસ વોર્ડમાં મળીને એકસો પંદર જેટલા સુપર સ્પ્રેડર્સને પોઝિટિવ જણાતા આઇસોલેટ કરીને ટ્રીટમેન્ટ આપવાની શરૂઆત કરવામાં આવી દસેક દિવસ પહેલાં આપણે એક નિર્ણય કર્યો હતો નિર્ણય એવો હતો કે જે આપણા મહિલા સ્વ જૂથો છે વિમેન સેલ્ફ હેલ્પ ગ્રુપ્સ એમના પાસેથી કોટનના માસ્ક તૈયાર કરાવવામાં આવે અને આ માસ્ક નું વિતરણ અથવા વેચાણ યોગ્ય રીતે થાય જેથી કરીને શહેરમાં સામાન્ય નાગરિકો અને બીજા લોકોને માસ્ક સરળતાથી મળી રહે એમ સીના યુસીટી ડિપાર્ટમેન્ટ દ્વારા છેલ્લા અઠવાડિયામાં જે કામગીરી કરવામાં આવી છે એના લીધે હવે અમદાવાદ શહેરમાં એએમસીના અર્બન કમ્યુનિટી ડેવલપમેન્ટ યુસીટી ડિપાર્ટમેન્ટ દ્વારા સેલ્ફ હેલ્પ ગ્રુપ્સ મારફતે સાડા ત્રણ લાખ કોટનના માસ્ક તૈયાર કરી દેવામાં આવ્યા છે અને આજથી આપણે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે કે જેટલા પણ ફેરિયાઓ છે વેન્ડર્સ ખાસ કરીને શાકભાજી વેચતા જે લોકો છે એ બધાને આજથી આપણે ફ્રી માસ્કનું ડિસ્ટ્રિબ્યુશન શરૂ કરી રહ્યા છીએ બીજું આ તમામ લોકોને ફ્રી હેન્ડ સેનિટાઈઝરનું પણ ડિસ્ટ્રિબ્યુશન આપણે શરૂ કર્યું છે આપણે વધુમાં વધુ પગલા લઈ રહ્યા છે જેટલા પણ પગલા શક્ય હોય જેથી કરીને કોઈ પણ ફેરિયા પાસે કોઈ પણ શાકભાજીના વિક્રેતા પાસે માસ્ક ન પહેરવાનું કોઈ પણ કારણ ના બચે એટલે એક બાજુ આપણે આજથી જ શાકભાજીના ફેરિયાઓને ફ્રી માસ્ક ફ્રી હેન્ડ સેનિટાઈઝરનું વિતરણ કરી રહ્યા છીએ બીજી બાજુ આપણે દરેક માટે બેનર છપાવી રહ્યા છીએ અને આ બેનર એમની શાકભાજીની લારી ઉપર કે દુકાન ઉપર લગાવવામાં આવશે જેથી કરીને નાગરિકોએ ખરીદી કરતી વખતે કઈ કઈ બાબતોની કાળજી રાખવી એ અંગેની માહિતી પણ મળી રહેશે